સુરત શહેરમાં શિયાળાની સીઝન ધીમે ધીમે જામવાની સાથે બજારમાં પોંક આવવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં પોંક અને પોંકની સાથે ખવાતા વડા, પેટીસ, કચોરી અને સેવ સહિતની વાનગીઓના સ્ટોલ ઠેકઠેકાણે લાગી ગયા છે. શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં પોંકનું આગમન થઈ ગયું છે. શિયાળો જામતો જશે તેમ પોંકની માંગ પણ વધશે. દેશ વિદેશમાં સુરતી પોંક મોકલવામાં આવે છે, ત્યાં પણ ધૂમ વેચાણ થાય છે. ઠંડી વધતાની સાથે સ્વાદપ્રિય લોકો અવનવી વાનગી ખાઈને સ્વાસ્થ્યને સારું રાખવા માટે જાગૃત બને છે. શિયાળામાં ખવાતું લીલું પોંક પણ સ્વાદપ્રિય હોય લોકોની પહેલી પસંદ છે. ખાણીપીણીના શોખીન એવા સુરતીઓ દરેક વાર તહેવારની ઉજવણી કરવા માટે આતુર હોય છે. સુરતની અમુક વાનગીઓ તો એવી છે કે જે દેશ વિદેશમાં પણ વખણાઈ રહી છે. તેમાંની એક વાનગી છે સુરતનો લીલો પોંક. હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો લીલો પોંક ખાવાનું પણ એટલું જ મહત્વ છે. ઠંડી વધશે તેમ પોંકની મીઠાશ પણ વધશે. સુરતીઓના પોંકના સ્ટોલ પર ભારે ભીડ જામશે. સુરતમાં છેલ્લા 100 વર્ષથી પોંકનું વેચાણ થઈ રહ્યું છે. પોંક ઉગાડવાની તૈયારી 3 મહિના પહેલા કરવામાં આવે છે. સૌથી પહેલા પોંકની વાવણી કરવામાં આવે છે, ત્યારબાદ પાણી પીવડાવવામાં આવે છે. પોંક એ વાતાવરણને આધારિત હોય, માત્ર શિયાળાની સિઝનમાં જ સ્પેશિયલ તીખી સેવ અને પોંક ભજીયા સાથે વેચાય છે. લોકો લીંબુ મરીની સેવ, લસણની સેવ સાથે જ લાલ મરચાની સેવ અને સાદી સેવ સાથે પોંકની લિજ્જત માણે છે. પોંક સાથે ખાવાની સેવ સ્પેશિયલ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. લીલી કોમળી જુવારમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન અને આયર્ન હોય છે, જેની સામે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું અને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવાનું કાર્ય થાય છે. તેમાં રહેલા પોષક તત્વો એવા છે કે જે ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કોલેસ્ટ્રોલ કે અન્ય કોઈપણ સમસ્યા ધરાવતા લોકો બિંદાસથી ખાઈ શકે છે. પોંકમાં કાળામારીની સેવ અને લીંબુ નીચોવીને ખાવાની મજા કંઈક અલગ હોય છે. આ વર્ષે પોંકની સિઝન 20-25 દિવસ મોડી શરૂ થઈ છે. સિઝનની શરૂઆતમાં પોંકની આવક ઓછી હોવાથી તેનો ભાવ પણ વધ્યો છે. પોંક પાળવા માટે આદિવાસી વિસ્તારમાં ખાસ તાલીમ પામેલા કારીગરો સહપરિવાર સુરતમાં આવે છે. પોંક એટલે માત્ર જીભને ચટકો આપવાનું જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણો જ લાભદાયક છે. પોંકને સુરતની બેસ્ટ વાનગી કહેવાય છે. 60 વર્ષ પહેલા સીટલ ટોકીઝ નજીક એક જ પોંક નગર હતું, જેમાં 4.5 થી 5 રૂપિયાના ભાવે પોંક વેચાતો. આજે એકની જગ્યાએ રાંદેર વિસ્તારમાં 2-3 પોંક નગર છે અને સ્ટોલ પર પોંક પણ વેચાય છે. હાલમાં ભાવ 450-500 રૂપિયા છે. તેનું કારણ છે કે પોંકની જુવાર ઘણી મોંઘી થઈ ગઈ છે. જુવાર દૂરથી લાવવી પડે છે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધી ગયો છે, ઉપરાંત જુવારનો પાક પણ પૂરતો થતો નથી. ચંદુભાઈ, શું કામ કરો? ભઠ્ઠી અમારી છે, પોંખની ભઠ્ઠી. કેટલા વર્ષથી આની સાથે જોડાયેલા? 50-60 વર્ષથી જોડાયેલા છે. ભાવ કઈ ફરક નથી, એક જ ભાવ છે. સુરતની સ્વાદપ્રિય જનતાનો શું કહે? ભાવ 400 રૂપિયા છે. સારો પોંખ છે, મીઠો પોંખ છે, માલ સુધરેલો છે. માલ સુધરેલો છે, સારો પોંખ છે. કેમ એવું? કેમ? ઝાકળ ને ઠંડી ના હિસાબે, અને જેટલી હજુ ઝાકળ ઠંડી પડશે એટલો પોંખ સારો થશે. ગઈ વખત ને આ વખત ના બિઝનેસ માં કઈ ફરક પડે એવું લાગે છે? ફરક તો કઈ નહીં, વસ્તુ આવે જ છે. પબ્લિક ના મોંઘવાળી તો 400 રૂપિયા ભાવ છે, એટલે કે મોંઘવાળી છે કહેવાય નહીં. મારું નામ નિખિલ બક્ષી છે. નિખિલભાઈ, ક્યાં રહેવાનું અને અત્યારે કઈ શહેરમાં તમે આવેલા છો? હું ગાંધીનગર રહું છું અને અત્યારે હું સુરત આવેલો છું. કઈ જગ્યા ઉપર શું ખરીદવા માટે? હું આ પોંક બજારમાં આવેલો છું અને ખાસ પોંક ખાવા માટે જ આજે સવારે નીકળેલો છું. કેટલા વર્ષથી તમે ગાંધીનગરથી સુરત આવ્યા? છેલ્લા 4 વર્ષથી અમે સ્પેશિયલી પોંક ખાવા માટે ગાંધીનગરથી સુરત આવીએ છીએ. આની શરૂઆત ક્યારથી થઈ ને કઈ રીતે? મારી બેબીના મેરેજ આજથી 6 વર્ષ પહેલા થયેલા, અને મારા વેવાઈ ખૂબ જ પોંકના શોખીન છે. દર વર્ષે તમને પોંક ત્યાં ગાંધીનગર મોકલતા હતા, પરંતુ એ પોંકની અંદર શું હતું કે ગરમ પોંક ના હોય એટલે ખાવાની ખાસ મજા નથી આવતી. પણ રૂબરૂ જ્યારે અહીંયા આવીને પોંક ખાઈએ છીએ તો પોંક ખાવાની કઈ વિશિષ્ટ મજા આવે છે, અને પોંકની મીઠાશ પણ એટલી હોય છે કે ખરેખર વર્ષની અંદર આ એક પોંકની સિઝનની મજા માણવા જેવી છે. મારું નામ કિશોરભાઈ ભગવાનદાસ ભંડારે. કિશોરભાઈ, કઈ જગ્યા પર શું કામ કરો છો? આ શીતલ 4 રસ્તા પાસે અમારો પોંકવાળાનો સ્ટોલ આવેલો છે, તેમાં સેવ અને પોંકના વડા અને પેટીસ વેચાણ કરીએ છીએ. કેટલા વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા? આ બિઝનેસ સાથે લગભગ 22-21 વર્ષ થઈ ગયા. ગઈ સાલ અને આ સાલના પ્રમાણમાં કઈ રીતનું માર્કેટમાં આ વખત બહુ ડાઉન ચાલે છે, જે મોંઘવારી લાગે છે. લોકોનો પાસે ધંધો નથી, જે પહેલામાં સેલ હતો તે સેલ હમણાં નથી. ગઈ વખત અને આ વખતમાં કેટલો ટકા ઓછો બિઝનેસ થાય એવી શક્યતાઓ લાગે છે? 30% ડિફરન્સ ચાલે છે, 30% લોસમાં ચાલી રહ્યો છે હજી. ગઈ વખતના ભાવમાં આ વખતના ભાવમાં કઈ ભાવ? તો મારો બંને 2 વર્ષથી સરખો રહી ગયો, કેમ કે ભાવ વધે તો ઉલટી ઘરાકી પર અસર થાય,
એટલા માટે ભાવ મારે તે ને તે જ બંધા, ભલે આપણને નફો ઓછો મળે પણ સામેવાળાને એવું નહીં થવું જોઈએ કે ભાઈ મને આ તકલીફ છે. ભાઈ તેલ અને લૂંટના ભાવ વધવા છતાં બી તો હું એ જ ભાવ મેં પકડી રાખ્યો કે ભાઈ ચાલો આપણે ભલે થોડુંક એનો પૈસાનો એમાં ઓછો મળશે નફો, પણ પેલા લોકોને આમ થોડીક રાહત થાય, આપણે પછી મોંઘો કરતો ઉલટી મારતો વધારે તકલીફ પડે. કેટલા કારીગરો સાથે અત્યારે કામ કરી રહ્યા? અમારા લગભગ 13 કારીગર છે. જે સુરતની પ્રજા શું કહે છે? સુરતની પ્રજા તો હું શું કરું છું, ભલે મને નફો ઓછો મળે પણ ક્વોન્ટિટી જાળવી રાખું છું ને વધે ત્યાં સુધી લોકોને સારી વસ્તુ મળે એ મારો આગ્રહ છે ને નીતિથી ચાલુ છું.